રાજકોટ જિલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાએ કડક નાઇટ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે યુ ગોહિલને સચોટ અને વિશ્વાસપાત્ર બાતમી મળેલ કે અમુક સ્ત્રી પુરુષ સમો રાજકોટ તરફથી એક કારમાં મેટોડા જીઆઈડીસી પાછળ મેલડી માતાના મંદિર પાસે બંગલામાં એકલા રહેતા મનોજભાઈ હરિલાલ જોશી પાસે મોટી રોકડ રકમ તથા દરદાગીના હોય જે બાબતની જાણ ભાવનગરના કમલેશ ઉર્ફે મુન્નો પોપટભાઈ ચાવડાને જાણ થતાં પૂર્વ યોજિત કાવતરો યોજી આરોપીઓ પૈકી જિન્નતબેન પાસે મનોજભાઈના મોબાઈલ નંબર પર અવારનવાર વાત કરાવી લાલચ આપી જિન્નત પાસે દરવાજો ખોલાવી બંગલામાં મનોજભાઈને ઘેનની દવા પીવડાવી બેભાન કરી અને જો બેભાન ન થાય તો ઘાતક હથિયારો વડે હુમલો કરી બંગલામાંથી મળી આવે તે રોકડ રકમ તથા દરદાગીનાની લૂંટ કરી નાસી જવાનો પ્લાન કરી ધાડ પાડવાની તૈયારી કરી ઘાતક હથિયારો સાથે તથા અર્ટિગા કાર નંબર GJ32B5146 સાથે મળી આવી આ ગુનાને અંજામ આપવામાં આવતો હોય તેવી હકીકતના આધારે બાલસર વાગુદળ રોડ મેટોડા જીઆઈડીસી જવાના કાચા રસ્તે વાવરુ જગ્યાએ વોચ તપાસમાં રહેતા સદરહો જણાવેલ કાર આવતા કારમાં બેઠેલા તમામને ઝડપી લેવાયા હતા જ્યારે બે શખ્સો પોલીસને જોઈને નાસી છૂટ્યા હતા પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલ આરોપીઓ અગાઉ રેકી કરી મોટી રકમ તથા દરદાગીના રાખતા એસમો હોય તેઓના મોબાઈલ નંબર મેળવી તેના પર સ્ત્રી આરોપી સાથે ફોન પર વાતચીત કરાવી સ્ત્રી આરોપીને તેમની પાસે મળવા મોકલી અને તેમને ઘેનની દવા પીવડાવી બેભાન કરી અને જો બેભાન ન થાય તો ઘાતક હથિયારો વડે હુમલો કરી ઈજા પહોંચાડી તેના બંગલામાંથી મળી આવે તે રોકડ રકમ તથા દાગીનાની લૂંટ કરવાના ઈરાદે ધાડ પાડવાની વૃત્તિ ધરાવે છે મેટોડામાં ધાડ બાદ આ લૂંટારૂ ગેંગનો પ્લાન ગોંડલ અને પાલીતાણામાં ધાડ પાડવાનો હતો આ ગેંગ મોટા ભાગે વૃદ્ધ અને એકલા રહેતા એસમોને જ ટાર્ગેટ કરી મહિલા સાથે મોબાઈલ પર વાત કરી ફસાવતા હતા પકડાયેલા આ ગેંગના સાગરીતો અગાઉ ભાવનગર તથા રાજકોટમાં પકડાઈ ચૂક્યા છે એ લોકોની તૈયારી એવી હતી કે અગર બેભાન કરવાથી નહીં મેળ પડે તો પછી આ જે સાધનો છે એ સાધનોથી એમનું ઓર વધારે પડતું નુકસાન પહોંચાડીને એમના ઘરમાં જે કંઈ માલ સામાન છે તમામની લૂંટ કરવાના ધાડ કરવાના ઈરાદાથી એ લોકો ત્યાં મળી આવેલા છે હેમોમાં એમાં જે એમના આરોપીઓ છે એ આરોપીઓમાં અમારી પાસે જે ઘેનની દવા મળી છે એને ડૉક્ટર પાસેથી અમે અભિપ્રાય મેળવ્યું છે તો આ જે દવા છે એ દવાઓ નોર્મલી જે પશુઓ છે પશુઓને બેભાન કરવાના એના સારવાર દરમિયાન હિલચાલ ના કરે એટલા માટે આ દવાનું યુઝ કરવામાં આવે છે અને બહુ પાવરફુલ દવા છે અને મનુષ્યો ઉપર એનું યુઝ થાય તો વધારે પડતી માત્રામાં યુઝ થઈ જાય તો એની મૃત્યુ પણ થઈ શકે છે એવું અભિપ્રાય આપવામાં આવેલું છે ડૉક્ટર શ્રી દ્વારા અને સાથે સાથે આ રીતેની એનું પ્લાન બી પણ હતું કે અગર બેભાન કરવાનું ઈરાદો પૂરું નહીં થાય તો બીજી રીતે પણ એને પૂરું કરી દીધું એમાં ટોટલ અમારી પાસે અત્યાર સુધી આ 9 આરોપીઓના નામ ખુલવા પામ્યા છે જેમાંથી 7 આરોપીઓ આઈડેન્ટિફાય 6 આરોપીઓ તો અમે અટક કરી લીધા છે અને બાકીના જે 2 હા 1 આરોપી આજે સવારે અટક કર્યા છે એટલે 7 આરોપી અટક કરી લીધા છે અને બાકી 2 આરોપીઓ અટક કરવાના બાકી છે જેમાં એમાં મુખ્ય કાવતરખોડ જે તરીકે કમલેશ ઉર્ફે મુન્નો છે એ ભાવનગરના ગુનાઓમાં છે એ અત્યારે અટક કરવાનું બાકી છે અને જે 6 લોકો છે એ 6 લોકોમાંથી તમામના અલગ અલગ પ્રકારના ગુનાઓ દાખલ થયા છે એમાં ખાસ કરીને ઉલ્લેખનીય છે જે એક જિન્નત કરીને આરોપી છે જેમના વિરુદ્ધમાં 2015ની અંદર સેમ એમોથી હની ટ્રેપ અને દવા પીવડાવવાનું એક ગુનો ઓલરેડી દાખલ થયેલું છે એમાંથી જે મુન્નો આરોપી છે ભાવનગરની જેલમાં હતો ને એમાં જે એક આરોપી છે હસીના એ હસીનાનો હસબેન્ડ જે છે અત્યારે પણ ચોરીના ગુનામાં જેલમાં છે તો એ લોકોના અંદર સંબંધો ત્યાં સ્થાપિત થયા હતા સાથે સાથે એ લોકોની ગુનાહિત ઇતિહાસ છે તો ગુનાહિત ઇતિહાસના અનુસંધાને એકબીજાના સંપર્કમાં આવેલા છે કેમેરામેન ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ NS ગુજરાત ન્યૂઝ રાજકોટ